यति मित्रों नमस्ते, गुड मॉर्निंग। हवे तमे दिवाळी गई फटाकड़ा फोड़ा था ने? सरस फटाकड़ा ने हवे थोड़ा दिवस माटे फोड़ी लीधा, हवे ने भूली जावानू। हवे तमारू नवू सत्र चालू थयू छे, ओलू सत्र तमारू पूरू थयू, तमे एक परीक्षा आपी दीधी, एनु रिजल्ट आवी गयू। हवे तमारे बीजू सेमिस्टर चालू थाय छे, बीजू सत्र। हवे बीजा सत्रनी अंदर हवे कलसोरनी अंदर पार्ट छ, बतक अने अथवा पण हंस, बतक अने अथवा पण हंस, अने अथवा अने पण त्रण शब्द आप्या। अने एटले वापरी छे ने अमे, तू अने मारा मम्मी, तू अने मारा पप्पा, आपणे वापरी ने अने। पछी कोई वस्तु एने बे शब्दमां आपी छे, आ खा, अथवा तमारी मम्मी एम के ने चाल ममरा खा अथवा सेव खाई ले, अथवा शब्द आव्यो। तने गमे छे पण तमे पण शब्द वापरो छो, एटले आ पाठनुं नाम बतक अने अथवा पण हंस। बराबर, बतक अने हंसनी हरीफाईमां एने अने अथवा ने पण त्रणेय अक्षरनो शब्दनो उपयोग कर्यो छे। तो आजे आ चालो पाठ छ समझिए। हवे पाठ छ मां पहेला तो गीत छे, ऊंचा ऊंचा डूंगर चढ़सू, ऊँडी ऊँडी खीण उतरसू, वेता जड़मा नासू, तरसू हरियाली मां हरसू फरसू। ऊंचा ऊंचा डूंगर चढ़सू, ठंडी ठंडी खीण, ऊँडी ऊँडी खीण होय एटले ऊंचा ऊंचा डूंगर होय एमां चढ़ीशू, ऊँडी ऊँडी एटले खूब ज ऊँडी, खीण बहु ऊँडी होय, ऊँडी ऊँडी खीणमां उतरसू। हवे जो ठंडो ठंडो पवन आवतो हशे, ऊंचा जाओ एटले त्यांथी जाणे वादळानी टोच ઉપર ચડતા હોય એવો અહેસાસ થશે। વહેતા જળમાં નાસું અને તરસું, વહેતા જળ એટલે ઝરણું ચાલુ હશે એમાં અમે નાહવા જઈશું, અને તરસું હરિયાળીમાં હરસું ફરસું। હરિયાળી એટલે લીલી છમ કુદરતી દ્રશ્ય, એટલે કુદરતે લીલી છમ ખેતર હોય એમાં ફરસું અને હરસું। પંખી સાથે કલરવ કરશું, પંખીઓ એટલે પક્ષીઓ, પક્ષીઓ સાથે અમે કલકલાટ કરશું, મીઠા તડકે અમે મલકશું। એટલે સવારનો મીઠો તડકો લાગે, ખરા બપોરે તમને તડકો તીખો લાગે, સવારમાં તમને તડકો બહુ ગમશે। અત્યારે શિયાળો છે ને, શિયાળામાં બેસજો તડકામાં, તમને બહુ મજા આવશે, એમાં અમે મલકશું। રેશમિયા રેતીના ઢળશું, રેશમિયા રેતીમાં ઢળશું, રેશમ રેતી હોય એમાં રમશું, મોજાને મસ્તીથી મળશું। એટલે આ એક કવિતા છે। હવે આ ચિત્ર શાનું છે કહો તમે, તેને ઓળખશો, ઓળખો છો આ ચિત્ર વિશેની વાર્તા અને ખબર છે તમને, શિક્ષક પાસેથી જાણો। હવે એક બતક, બતકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા। શું કર્યું? ચાર ઈંડા મૂક્યા। હવે તે ઈંડા પર બેસી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતા હતા। તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી, બતક, એક બતક હતી, બતકડી, એ પોતાના ચાર ઈંડા હતા મૂકેલા, એના ઉપર બેસે અને રાહ જોવે ક્યારે મારા બચ્ચા બહાર આવે। આ અહીંયાને એક દિવસ એની નજર ઈંડા પર પડી, તે વિચારમાં પડી, અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ, પોતાને યાદ નહોતું મેં ચાર મૂક્યા હતા કે પાંચ, ચાર હતા, ના ના પાંચ હતા, હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું। તે પાંચે ઈંડાને સેવવા લાગી, આખરે ખુશીનો દિવસ આવી ગયો। એક ઈંડું સહેજ સરવડ્યું, તેમાંથી ધીમો અવાજ સાંભળ્યો, ઈંડું ફૂટ્યું અને બચ્ચાને બહાર ડોક્યું કર્યું, જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું ફૂટ્યું, થોડી વારમાં ચારે કલક કલક ગીત ગાતા ગાવા લાગ્યા। તેણે પાંચમા ઈંડા તરફ જોયું, મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે, આ ઈંડું થોડું મોટું લાગે છે, જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે। એ તે પાંચમા ઈંડા અમુક જોઈને બેઠી હતી કે આ પાંચમું ઈંડામાંથી મારું બચ્ચું ક્યારે બહાર આવશે, તે સૌથી સુંદર બચ્ચું હશે। એક દિવસ પણ એ ઈંડું પણ સરવડ્યું, અંદરથી ધીમો અવાજ સાંભળ્યો અને ઈંડું ફૂટ્યું, એમાંથી એક બચ્ચું બહાર આવ્યું। બતકે જોયું તો બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? તે તરત મનમાં બોલી, હું કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ। થોડા દિવસ પછી બતકી તેણે પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ
બાકીના બચ્ચા તેની મસ્કરી કરતા કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેને ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય, આ તો કદરૂપુ બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપુ બતકડું પાડ્યું. કેવું નામ પાડ્યું? કદરૂપુ બતકડું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતકડા સાથે નહીં રમીએ, અમે એની સાથે નહીં તરીએ. માતા બતક તેને સમજાવે છે, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો ને તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ તો બતકી ખૂબ જ દુઃખી થઈ ગઈ. બતકનું બચ્ચાને આવી રીતે કદરૂપું કીધું એટલે બતકની માને તો ખૂબ દુઃખ થયું. કદરૂપું બચ્ચું પણ દુઃખી જ થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. બતકના કદરૂપા બચ્ચાએ તેને ઘર છોડી બીજે જવાનું નક્કી કર્યું. તે ગયું સરોવરની બીજા સરોવર, બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્રીજા સરોવર ત્યાંથી તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી. તું કોણ? બતક બોલ્યું. હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એક કહ્યું, હે તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે. એને સવાલ કર્યો કે તું બતકડું છે, કેવું કદરૂપું છે? તું તો સાવ વિચિત્ર છે, તું સાવ બદસૂરત છે. ચાલ ભાગ અહીંથી, અહીં તો કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું, ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું ત્યાં તેને કહ્યું કે હું બતકડું છું તો બધાએ તેને, હે બતક આવું હોય, હું તો સાવ કદરૂપું છે. તું તો સાવ કદરૂપું છે. બધાએ તેને ત્યાંથી કાઢી મૂક્યું. એવું કહ્યું બતકડું સાવ નિરાશ થઈ ગયું. પછી એક જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સમયે આશરો શોધતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ આ વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી હું તું અહીં રહી શકે છે. માજીએ તેની ડોશીમાં હતા એને દયા આવી, એને કીધું કે તું વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું મારી ઝૂંપડીમાં રહી શકે. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. એને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયું છે, આવ હવે આપણે સાથે રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડો સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેને કહ્યું, તું સુંદર, ખૂબ જ સુંદર છે, તું મારો મિત્ર બનીશ. બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. તેણે પોતાની જાત પર શરમ આવી, તેણે માથું નીચું કર્યું. એટલે એક હંસ કન્યા હતી એને એના બતકડાના વખાણ કર્યા. તો આને શરમથી કીધું કે તું મારી મજાક કરે છે, હું તો ખૂબ જ કદરૂપું છું, મને બધા કદરૂપું કહે છે. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી તો તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તેણે તરત જ ખૂબ જ સુંદર હતું, તેણે ખરેખર સુંદર લાગ્યું, કારણ કે તમે પ્રતિબિંબ જુઓ તો તમને એકસરખું લાગે. પણ તે બતક જેવું લાગતું ન હતું ને, તે તો એક રાજહંસ હતો. તે બતક જેવું લાગતું ન હતું, તેનો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેણે બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. હવે વાતચીત કરી, તમે વાર્તા પણ સાંભળી કદરૂપા બતકની. હવે જો આ કદરૂપું બતક તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તમારી કલ્પના કરવાની, જો તમે કદરૂપા બતકના ભાંડું હોત તો શું નહીં કરો, તમે એને શું નહીં ભાંડું હો તો તમે શું નહીં કરો,
તમને આ વાર્તામાં શું ગમ્યું શું ન ગમ્યું તે કહેવાનું. જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો. તમે કોઈની સાથે રમવાનું પસંદ કરશો, તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો. આ વાર્તામાં સૌથી વધારે કોણ ગમ્યું, કેમ, આ વાર્તામાં તમને કોણ ગમ્યું અને કોણ ન ગમ્યું એ પણ લખવાનું, બરાબર. હવે આવી જ રીતે નીચે વાક્ય બોલે છે અને કોને કહે છે તે લખવાના છે. હવે આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે, માતા બતક કહે છે અને બચ્ચાને કહે છે. બીજું, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે, ડોસીમા કહે છે, ડોસીમા બોલે છે અને કદરૂપા બતકને કહે છે. હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરેશ, કદરૂપું બતક બોલે છે અને હંસ કન્યાને કહે છે. તું ભૂલું પડ્યું છે, વૃદ્ધ હંસ બોલે છે અને રુધંસ બોલે છે ને કદરૂપા બચ્ચાને કહે છે. અમે તેની સાથે નહીં રમીએ, બતકના બચ્ચા કહે છે, માતાને સંભળાવે છે. તું મારો મિત્ર બની, હંસ કન્યા કહે છે અને કદરૂપા બચ્ચાને કહે છે. હવે અહીંયા હું પાઠ 6નો પહેલો ભાગ પૂરો કરું છું. જો આમાં અંદર પૂરવાનું તો બહુ વધારે નથી, આટલું જ છે, આટલું જ છે, એટલે આ તમારે પૂરી દેવાનું, બરાબર. હવે આ તમારે જે આ પૂરવાનું છે ને આટલું પૂરવાનું છે એટલે હું તમને પીડીએફ નહીં મોકલાવું, આટલું તમારે જાતે પૂરી લેવાનું, બરાબર. જો જાજુ પૂરવાનું હશે ને તો હું તમને પીડીએફ મોકલાવીશ. તો હું અહીં પાઠ 6નો ભાગ પહેલો પૂરો કરું છું. નમસ્તે, બાય.